નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. ચાલો બાળકો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 10 બરાબર છે મૂર્ખના સરદારો લેખક છે જ્યોતિન્દ્ર દવે પાર્ટ 4 વિશે તમને સમજૂતી આપીશ. મૂર્ખના સરદારોનો પાર્ટ 4 વિશે હું તમને સમજૂતી આપીશ બરાબર. હવે એમાં પહેલો તમારા છે કે રૂઢિપ્રયોગો એટલે કેવા શબ્દો કે એ કાયમ એ શબ્દોનો ઉપયોગ થતો હોય એને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે બરાબર. હવે રજા લેવી તો વિદાય થવા પરવાનગી લેવી. હવે હું એમ કહે છે ને કાયમ કે હું હવે રજા લઉં છું, રજા લઉં છું એટલે વિદાય થવા પરવાનગી લેવી. પછી ભાન કરાવવું એટલે સાચી સમજ આપવી. આપણને કેમ કે તેને એ વ્યક્તિને સાચી વાતનું ભાન કરાવ્યું બરાબર છે. આપણે ક્યારેક ક્યારેક એવી ફરજો હોય છે કે આપણે ભૂલી જતા હોય છે, પણ સામેવાળી વ્યક્તિ છે આપણે આપણી ફરજનું ભાન કરાવે છે. રેડી? તો ભાન કરાવવું એટલે સાચી સમજ આપવી. પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન એ છે કે બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય. બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય? તો કે ઉત્તર એ છે કે બિરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલના મતે મૂર્ખાઓને તેના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. ગમે એ માણસને તમારે ઓળખવો હોય તો એ કઈ રીતે એનું વક્તવ્ય આપે છે બરાબર છે, કઈ રીતે બોલે છે, એ રીતે આપણને ખબર પડી જાય કે આ માણસમાં આટલી જ બુદ્ધિ છે બરાબર છે. તો મૂર્ખાઓને પણ એને બોલવા ચાલવાની રીત ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ. પછી બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું? તો કે બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું. એક વીક એની અંદર 6 મૂર્ખાઓને શોધીને લાવવાનું બાદશાહે બિરબલને કામ સોંપ્યું. પછી ત્રીજો પ્રશ્ન છે, મૂર્ખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો? કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો. કબાટ કરાવવો હોય લાકડાનું બરાબર છે, તો તમારે કોની જરૂર પડે? સુથાર મીન્સ કે કાર્પેન્ટર બરાબર છે. એટલા માટે કબાટ બનાવવા માટે એ માણસ સુથારને બતાવવા જતો હતો. પછીનો પ્રશ્ન છે કે બિરબલે અકબર બાદશાહને સાથી મૂર્ખ કહ્યા. હવે જવાબમાં એમ આવે છે ઉત્તરમાં કે કારણ કે અકબરે રાજકાજના બીજા અનેક સારા કામ પડતા મૂકી મૂર્ખના સરદારોને શોધી દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો. હવે એમ કહે છે કે અકબરે રાજમાં ઘણા બધા કામ હોય એ કામને મૂકી દીધા અને શું કીધું કે મૂર્ખાઓને શોધી લાવો, શોધી દરબારમાં હાજર દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો બરાબર. તો એટલા માટે અકબર બાદશાહ છે એ બિરબલના મતે મૂર્ખ છે. રેડી? પછીના તમારે મોટા પ્રશ્ન ટીપ પ્રશ્ન આવશે કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. તો એમાં પહેલું છે કે ઘોડે સવાર કઈ રીતે મૂર્ખ હતો? તો કે ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો. ઘાસનો ભારો એના પર તે મૂકે એ બિચારો મરી ન જાય એ મૂર્ખ હતો, કારણ કે એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઉચકવું પડે બરાબર છે. હવે ઘોડે સવાર ઘોડા ઉપર જતો હતો.
પડે માટે તે મૂર્ખ હતો. રેડી. પછીનો પ્રશ્ન એ છે કે બિરબલે અકબર બાદશાહે અકબર બાદશાહને સાથી મૂર્ખ કહ્યા, તો કારણ કે અકબરે રાજકારણને બીજા અનેક સારા કામ પડતા મૂકી મૂર્ખના સરદારોને શોધી લાવવા દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો. હવે અકબર બાદશાહને સાથી મૂર્ખ કહ્યા કારણ કે અકબર રાજાએ રાજકારણના ઘણા બધા કામો પડતા મૂકી એટલે છોડીને મૂર્ખના સરદારોને શોધી લાવવાનો બિરબલને હુકમ કર્યો. આથી અકબર બાદશાહ છે એ મૂર્ખ છે. પછીનો પ્રશ્ન છે કે હવેના પ્રશ્નો તમારા આવશે મોટા પ્રશ્નો, બરાબર છે, એનો 3-4 લીટીમાં ઉત્તર આપવાના હશે. ઘોડે સવાર કઈ રીતે મૂર્ખ હતો? ઘોડે સવાર કઈ રીતે મૂર્ખ હતો? કે ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ જ નબળો હતો. ઘાસનો ભારો એના પર એ મૂકે તો એ બિચારો મરી જાય એ મૂર્ખ હતો. કારણ કે તેને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઉંચકવું પડે. ઘોડે સવાર કઈ રીતે મૂર્ખ હતો? તો કે ઘોડે સવારનું માનવું એમ હતું કે જો હું માથું ઘાસનો ભારો ઘોડા પર મૂકું તો મારો ઘોડો નબળો છે એ મરી જાય તો હું માથે લઈ લઉં. પણ એને એટલી ખબર ન હતી કે માથે મૂકેલા ભારાનું વજન પણ ઘોડા પર જ આવવાનું છે, તેથી તે મૂર્ખ હતો. પછીનો પ્રશ્ન છે કે કાદવમાં પડેલ માણસની સી મૂર્ખાઈ હતી? કાદવમાં પડેલ માણસની સી મૂર્ખાઈ હતી? તો કે કાદવમાં પડેલ માણસ બે હાથ પોળા કરીને કાદવમાં પડ્યો હતો. કાદવમાં પડેલ માણસ બે હાથ પોળા કરીને કાદવમાં પડ્યો હતો એની મેળે બેઠો થઈ શકે એમ હતો, એ મેળે બેઠો થઈ શકે એમ હતો, છતાં એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો, બરાબર છે, છતાં એ ઊભું થવાનો પ્રયત્ન એ ટ્રાય કરતો નહોતો. એના પોળા હાથ તેના જૂના કપાટનું માપ હતું. એ પોળા હાથ રાખીને બેઠો હતો, બરાબર છે, પડી ગયો હતો, છતાં એ પોળા હાથને કે આમ તેમ કરતો નહોતો. કારણ કે એના પોળા કરેલા હાથ શું હતું? એના જૂના કપાટનું માપ હતું. એ મૂર્ખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે બે હાથ પોળા રાખવાથી કપાટની સાચી પોળાઈ જાણી શકાય નહીં. એ મૂર્ખ હતો કારણ કે એને એટલી સમજ ન હતી કે બે હાથ પોળા રાખવાથી કપાટની સાચી પોળાઈ મળે નહીં, બરાબર. હવે એમ કહે છે કે કાદવમાં પડેલો માણસ કઈ રીતે મૂર્ખ હતો? તો કે કાદવમાં પડેલ માણસ છે એ બે હાથ પોળા રાખીને કાદવમાં પડ્યો હતો, છતાં જાતે બેઠો થતો નહોતો. કારણ કે બે હાથ પોળા રાખવાથી એના સાચા કબાટનું માપ જાણી શકાય નહીં, બરાબર. પછી એ રીતે એ મૂર્ખ હતો. સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂર્ખ લાગે છે? કેમ? સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો બેમાંથી મને તમને કયો માણસ વધારે મૂર્ખ લાગે છે? તો કે આ બંનેમાંથી હીરાની વીંટીવાળો વધારે મૂર્ખ લાગે છે. કારણ શું? કારણ કે એ મૂર્ખને એટલી સમજ ન હતી કે વાદળ સ્થિર રહી શકે નહીં. એને નિશાન તરીકે શું રાખ્યું હતું? આકાશનું વાદળ. તો એને એટલી ખબર ન હતી કે વાદળ સ્થિર રહી શકે નહીં, બરાબર. બિરબલે પછીનો પ્રશ્ન છે, બિરબલે કેટલા મૂર્ખના સરદારો શોધ્યા, ક્યાં ક્યાં? બિરબલે કેટલા મૂર્ખના સરદાર શોધ્યા અને ક્યાં ક્યાં? તો કે બિરબલે કુલ 6 મૂર્ખના સરદારો શોધ્યા. બિરબલે કુલ 6 મૂર્ખના સરદાર શોધ્યા. પહેલો છે ઘોડે સવાર, બીજો છે કાદવમાં પડેલો માણસ, ત્રીજો છે સોનાની વીંટી શોધતો માણસ, ચોથો છે હીરાની વીંટી શોધતો માણસ, પાંચમો બિરબલ અને છઠ્ઠો છે અકબર, બરાબર છે. બસ અહીંયા સુધી. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.